बोले सोमनाथ महादेव की जय। श्रावण मासना पवित्र दिवसों में भादरवा गाम ने आंगणे महिसागर नदी ना किनारा माते आ महादेव नो यज्ञ थई रह्यो छे। ज्यांथी मारी व्यासपीठ श्रावण महीनाना 17मा दिवसनी शुभकामना दरेक शुभ भक्तोने आपी रही। मानव जीवन जे परमात्माए आप्युं छे ने એને ભૌતિક સુખોમાં કામનાઓમાં વાસનાઓમાં બગાડી નહીં નાખો। જીવન એવું બનાવજો કે જેનાથી તમારા જીવનની યાદી અસ્તિત્વને રહે। એક સૂત્ર આપ્યું હતું થોડાક દિવસ પહેલા કે જીવન ફૂલોથી ન સજાવાય તો કાંઈ નહીં, પણ સદગુણોથી જરૂર સજાવજો। કોઈના આંગણામાં ન રહેવાય તો કાંઈ નહીં, પણ કોઈના હૃદયમાં રહેવાય એવું જીવન અવશ્ય બનાવતું। એવું જીવન ક્યારે બને? જ્યારે માણસ સમર્પણ કરે, જ્યારે માણસ બીજા માટે કંઈક ભાવ અને પ્રેમ વ્યક્ત કરે છે, ત્યારે માણસનું જીવન સુંદર બને છે। હું શિવ પુરાણની યાત્રામાં જ બોલું છું, શિવજીના સંદર્ભમાં જ બોલું છું। સમાન ભાવ શિવમાં સદાય, વિષમતા નથી ઉરમાં જરાય, રાગ દ્વેષ રાખીને જરાય, ત્યાગ વૈરાગ રમતા સદાય, આ શિવનું નિષ્કલંક સ્વરૂપ છે। આ સૂત્ર એટલા માટે આપને આમે કહું છું કે જીવનમાં રાગ દ્વેષ નફરત એ ખુદના દુશ્મનો છે, જીવનમાં ઘટાડો। પ્રેમ કરવો હોય તો પૂરા જગતને કરો। શિવજી મહારાજ એ સ્વીકારનું પ્રતીક છે, એ તમામનો સ્વીકાર કરે, એ માનવોનો સ્વીકાર કરે, દાનવોનો સ્વીકાર કરે, પશુ પક્ષીઓનો સ્વીકાર કરે, એ ભૂતનો સ્વીકાર કરે, પ્રેતોનો સ્વીકાર કરે, તો શિવની પ્રકૃતિ સ્વીકારવા દો। શિવમાં દ્વેત નથી, તમારા હૃદયમાંથી દ્વેત પડી જાય ને તો તમે સ્વયં શિવ છો। બીજો રહે તો નફરત રહે, કોઈ બીજો છે જ ને નફરત કોના કરો। સમન્વય યાની સજનોને જરૂર પ્રેમ કરો તો દુરીજનોને પણ કરો, કારણ કે સજનમાંય ભગવાન શિવ છે અને દુરીજનમાંય ભગવાન શિવ જ છે। એકમાં સજનતા થોડી ઓછી છે, એકમાં દુરીજનતા ઓછી છે, એનો અર્થ સજન અને દુરીજન એ બે પરમાત્માના રૂપ છે। આ જગતને શિવમય જાણે, દરેકમાં પરમાત્મા શિવનું દર્શન કરજો। આજના પવિત્ર માસના આ દિવસે દરેક શિવભક્તને શુભકામના, મારો શિવ પૂરા જગતનું કલ્યાણ કરે એવા આશીર્વાદ સાથે આજે 17મા દિવસની શ્રાવણ માસની દરેક શિવભક્તને શુભકામના। ઓમ નમઃ શિવાય।